સાવરકુંડલાથી જે 9 કિલોમીટર બાયપાસ છે, હજી સ્ટેટ પાસ છે, બાકીની જગ્યા તમે બધો આખો રોડ તમે એનએસને સોંપો છે. ભારતીય જનતા પાર્ટીની જવાબદારીઓ, સરકારમાં જવાબદારીઓ લીધી છે, તો હવે મારે સેકન્ડ કેડરને કેવી રીતે તૈયાર કરીને આવનારા ભારતના ભવિષ્ય માટે, રાજ્યના ભવિષ્ય માટે અને ભારતીય જનતા પાર્ટીના ભવિષ્ય માટે સેકન્ડ કેડર કેવી રીતે તૈયાર કરવું, કેવી રીતે હું તમને હેલ્પ કરી શકું. બદલી એ કોઈ એનું પેલું નથી કે ભાઈ અહીંયાથી તમે દાખલા તરીકે રાજુલાનો કોઈ વ્યક્તિ હોય એને બદલીને તમે બાબરામાં મૂકો કે કુકાઓમાં મૂકો કે અમરેલીમાં મૂકો, જે સ્થિતિ રાજુલામાંથી એ સ્થિતિ અહીંયા થવાની છે. બદલી છે એ કોઈ એનો નિકાલ જ નથી. તમે અધિકારીઓ પાસેથી કામ કેવી રીતે લઈ શકો એ જ મહત્વનું છે. અને બદલી માટે હું અત્યાર સુધીમાં ક્યારેય પણ સરકાર પાસે ગયો. નીતિન પટેલને નકામા ગણાવનાર અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ કહ્યું, સૌની યોજનાનું કામ સમયસર ન થતા બજેટ વધ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રહાર કરનાર અમરેલીના સાંસદ નારણ કાછડીયા હવે ખુલ્લીને સામે આવ્યા છે અને નીતિન પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. નીતિન પટેલ પાસેથી પદ અને હોદ્દો જતા જ નારણ કાછડીયાએ નીતિન પટેલને નિશાના પર લીધા છે. ગાંધીનગરમાં જઈએ ત્યારે નીતિન પટેલ સામે પણ નહીં જોતા હોવાની પોસ્ટ કરનાર સાંસદ આજે કેમેરા સમક્ષ આવ્યા હતા અને નીતિન પટેલ પર ખુલ્લીને બોલ્યા હતા. સૌની યોજના સાવરકુંડલા બાયપાસના કામને લઈ નીતિન પટેલ સામે સવાલ ઉઠાવ્યા હતા. નીતિન પટેલ અને સાંસદ નારણ કાછડીયા વચ્ચે જામેલી શાબ્દિક વોરની વાત કરીએ તો 3-4 દિવસ પહેલા કાર્યકર્તા સંમેલનમાં નીતિન પટેલ દ્વારા રામાયણ હોય ત્યાં મંત્ર અને વિભીષણ હોવાની વાત કરી પોતાના દુશ્મનો પર નિશાન સાધ્યું હતું. ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પણ નીતિનભાઈ દ્વારા મંત્ર અને વિભીષણનો મુદ્દો છેડવામાં આવ્યો હતો અને ટીવી શોની લિંક પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી, જે લિંક પર અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ કોમેન્ટ કરી હતી કે ગાંધીનગરમાં આવીએ ત્યારે સામો પણ જોતા નથી. હવે ખબર પડી સાંસદની આ કોમેન્ટ બાદ આજે સાંસદ ખુલ્લીને સામે આવ્યા હતા અને નારણ કાછડીયાએ નીતિનભાઈ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. કાર્યકર્તાઓને નજરઅંદાજ અને સાઇડલાઇન કરવા તેનો સ્વભાવ છે. વધુમાં જણાવ્યું હતું કે ભાજપમાં કાર્યકર્તા જ મહાન છે, પરંતુ કાર્યકર્તાઓને નજરઅંદાજ કરવા અને સાઇડલાઇન કરવા એ નીતિન પટેલના સ્વભાવમાં હતું. હોદ્દો ગયા બાદ હવે તે કાર્યકર્તાઓને યાદ કરી રહ્યા છે, એટલા માટે તેને સવાલ કરવો પડ્યો. સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાનો હલ થાય તે માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સૌની યોજનાનો પાયો નાખવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ નરેન્દ્ર મોદી કેન્દ્રમાં જતા રહ્યા હતા. સૌની યોજનાનું કામ જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તે ન થતા યોજનાના બજેટમાં જંગી વધારો થઈ ચૂક્યો હોવાનો સાંસદે આક્ષેપ લગાવ્યો હતો. સાંસદે કહ્યું કે સાવરકુંડલા બાયપાસની સમસ્યાથી કોઈ અજાણ નથી, આ સમસ્યાનો હલ થાય એ માટે હું નીતિન પટેલને 3 વાર મળ્યો હતો અને રજૂઆત કરી હતી, પરંતુ તે કામ થયું નહીં. કાછડે કહ્યું કે ભાજપમાં અનેક સિનિયર નેતાઓ છે જેઓ 4-5 ટર્મથી ચૂંટાઈ આવે છે. નીતિનભાઈના મતે જો કાર્યકર્તા જ મહાન હોય તો નીતિનભાઈએ પાર્ટીમાં સેકન્ડ કેડર કઈ રીતે તૈયાર થાય તેના માટે પ્રયાસો કરવા જોઈએ, પરંતુ તેઓની નજર ક્યાંક છે અને નિશાન ક્યાંક લગાવી રહ્યા છે. અમરેલીમાં કોરોના કાળ દરમિયાન એક ડોક્ટરની બદલી માટે રજૂઆત કર્યા બાદ આરોગ્ય મંત્રી નીતિન પટેલ દ્વારા બદલી ન કરાતા તેઓ નારાજ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આજે સાંસદે કહ્યું હતું કે તેમણે ક્યારેય કોઈની બદલી માટે સરકારમાં રજૂઆત કરી નથી. સાંસદે સવાલ તો ઉઠાવ્યા પણ પાર્ટીની કહેવાતી શિસ્તનું શું? ભારતીય જનતા પાર્ટીને શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે. સામાન્ય રીતે પાર્ટીના આંતરિક મતભેદોને પાર્ટી સ્તરે ચર્ચા કરીને દૂર કરી દેવાતા હોય છે. કોઈ નેતાઓ સોશિયલ મીડિયા પર કે જાહેરમાં આક્ષેપબાજીઓ કરતા નથી હોતા. એવામાં અમરેલીના સાંસદે ખુલ્લીને પાર્ટીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સામે મોરચો માંડતા રાજનીતિ ગરમાઈ છે, ત્યારે હવે નજર હાઈકમાન્ડ પર છે કે તે આ મામલે કઈ રીતે દરમિયાનગીરી કરે છે. નીતિનભાઈ પટેલ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના એક સિનિયર આગેવાન છે અને ભારતીય જનતા પાર્ટી જ્યારથી ગુજરાતમાં સત્તામાં આવી ત્યારથી અત્યાર સુધી એ કોઈ ને કોઈ પદ ઉપર સરકારમાં રહી ચૂક્યા છે, સિનિયર મંત્રી તરીકે અને નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે. અને જ્યારે અમને ટીવી ઇન્ટરવ્યૂની અંદર ઇન્ટરવ્યૂ આપ્યું ત્યારે હું જોતો હતો કે અમને એવું કીધું કે રામાયણની અંદર મંથરાનું પણ પાત્ર હોય અને વિભીષણનું પણ પાત્ર હોય. તો પહેલાં તો મારે એ પૂછવું જોઈએ નરેન્દ્રભાઈ નીતિનભાઈને કે એની રામાયણનું જે પાત્ર તમે કીધું તો આ ભારતીય જનતા પાર્ટીની અંદર મંથરા કોણ અને વિભીષણ કોણ, એ ખરેખર ખુલાસો કરવો જોઈએ.
बीजू के एमने एवं कीधु कि भारतीय जनता पार्टी की अंदर सावरकुंडला थी जे 9 किलोमीटर बायपास से हजी स्टेट 5 छे बाकी जगह ते बो आखो रोड ते एनएस ने सोंपो छे एनएस आई नही एन एच एटले नेशनल स्टेट ने ते सोंपो छे बराबर छे तो आज 3 वर्ष थी आज तमने कहो 34 करोड़ रुपया जेवो बायपास आज 3 वर्ष थी रस्तो बंद छे रेलवे अधिकारी ने बोलाया एनएस ने बोलाया स्टेट कार्यपालक ने बोलाया बधाने संयुक्त मीटिंग परम दिवस ली थी मैं तो हजी आ वस्तु शा माटे अटकी गई आज आ का सावरकुंडला माटे तो एक माथा नो दुखावो छे बायपास એટલે આ આ હાઈવે માટે નીતિનભાઈને અથવા એની નીતિને મળેલો છું રૂબરૂ 3 વાર મળેલો છું 3 વાર મારી પાસેના લેટરો છે નીતિનભાઈ ધાર્યું હોત તો થઈ શક્યું હોત એ ધાર્યું હોત તો થઈ ગયું સારું સારું થઈ જાય છે તો આવું એક નાનું એવું ન થાય 10-12 કરોડનું બાયપાસ આરોપી થઈ જ જાય ને એમાં શું છે સર સૌની યોજનાની આપણે વાત કરી કે એનું બજેટ વધી ગયું એના માટે પણ નીતિનભાઈને જવાબદાર સ્વાભાવિક છે સ્વાભાવિક છે કોઈ પણ યોજના આપણે ડિક્લેર કરીએ અને એ ટાઈમ લિમિટમાં ન થાય તો એમનું સ્વાભાવિક એનું બજેટ વધી જતું હોય છે એટલે સૌની યોજના જે આપણે નરેન્દ્રભાઈએ 2012માં ડિક્લેરેશન કર્યું અને એ સમયસર પૂરી ન કરી નરેન્દ્રભાઈ તો 2014માં દેશના પ્રધાનમંત્રી બન્યા પછી તો અહીંયા કરવાનું હતું અને એ સૌની યોજના ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે નરેન્દ્રભાઈએ એટલા માટે કરી હતી કે વર્ષો સુધી આજે આઝાદી પછી સૌરાષ્ટ્રના ગામડાઓમાં પીવાનું પાણી નહોતું સિંચાઈ માટેનું પાણી નહોતું કોંગ્રેસના શાસનમાં ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લાખો ખેડૂતોએ ખેતીવાડીના વીજ કનેક્શનો કપાવી નાખ્યા હતા કૂવામાં બોરમાં પાણી નહોતું પણ જ્યારથી આ સૌની યોજના આવી અને ભારતીય જનતા પાર્ટીની ચેકડેમની યોજના આવી અને નાના મોટા ચેકડેમો બન્યા સૌની યોજનાના માધ્યમથી ડેમ ભરાવાનું ચાલુ થયું એટલે તળની અંદર રિચાર્જ પાણી થયું અને આજે સૌરાષ્ટ્રની અંદર ખેતરોની અંદર તમે ઉનાળામાં પણ જુઓ તો લીલા ખેતરો દેખાય છે એનું કારણ ફક્ત અને ફક્ત સૌની યોજના અને આપણા નાના મોટા ચેકડેમ બીને એ જ છે અને ભારતીય જનતા પાર્ટીની દેન છે એટલા માટે આ બધું સાહેબ કોમેન્ટ તો આપે કરી નીતિનભાઈને શું કહેવા માગો છો નીતિનભાઈ અમારા સિનિયર છે હતા અને રહેવાના એમાં કોઈ શંકા નથી એ તો અમારે એક કોમેન્ટ જેવી આવીને નિવેદન કર્યું એટલે મેં કોમેન્ટ કરી મંથરા કોણ અને વિભીક્ષણ કોણ ખાસ કરીને મંત્રા અને વિભીક્ષણ ઉપર કેવું પડ્યું કે ભાઈ પાર્ટીની અંદર વિભીક્ષણ કોણ અને મંત્રા સાહેબ એક વાત એવી આવી રહી છે કે એક ડોક્ટરની બદલી બાબતે આપને અગાઉ એની સાથે અગાઉ પણ કહી દીધું છે કે બદલી એ કોઈ પણ નિર્ણય નથી બદલી એ કોઈ એનું પેલું નથી કે ભાઈ અહીંયાથી તમે દાખલા તરીકે રાજુલાનો કોઈ વ્યક્તિ હોય એને બદલીને તમે બાબરામાં મૂકો કે કુકાઓમાં મૂકો કે અમરેલીમાં મૂકો જે સ્થિતિ રાજુલામાં હતી એ સ્થિતિ અહીંયા થવાની છે બદલી છે એ કોઈ એનો નિકાલ જ નથી તમે અધિકારીઓ પાસેથી કામ કેવી રીતે લઈ શકો એ જ મહત્વનું છે અને બદલી માટે હું અત્યાર સુધીમાં ક્યારેય પણ સરકાર પાસે ગયો નથી ચાલુ કામ મૂકી દો તો એ વિસ્તાર તો મારો જ આવે છે તો મારે એ બદલીનો કોઈ મુદ્દો નથી બદલી માટે મેં ક્યારેય કોઈ રજૂઆત કરી જ નથી કોઈ અધિકારીને અને મારા સ્વભાવપણે તમે મીડિયાના લોકોને પણ ખબર છે કે મેં કોઈથી બદલી માટે કોઈથી રજૂઆત કરી હોય એવો એક પણ દાખલો આજ સુધીમાં નથી સાહેબ અત્યારે હમણાં આપે એક બીજી વાત કરી કે સૌની યોજના લેટ થઈ જેના કારણે એનું બજેટ વધી ગયું સાવરકુંડલાના બાયપાસની વાત છે સાવરકુંડલાના બાયપાસ માટેનું તમને કહીએ તો આજે લોકો એટલા હેરાન થાય છે કે છેલ્લો 3 વર્ષથી મીડિયાના લોકોને પણ ખબર છે તમે અવારનવાર તમે મીડિયાના મારફત તમે મને પણ એમાં જવાબદાર ઠેરાવ્યો છે ઘણી વખત મીડિયાના લોકોએ કે અહીંના એમપી કશું જોતા નથી આ સેન્ટ્રલનો પ્રશ્ન છે પણ